गुजराती विषय की अंदर काव्य चार सुंदर सुंदर एनो अभ्यास करीशु। बराबर, तो आ काव्य नी जे काव्य ना कवि छे धर्मेंद्र मास्टर। बराबर, अने एनो प्रकार छे प्रकृति की। तो अहीं कविता नुं नाम छे सुंदर सुंदर। बराबर, तो आनी अंदर प्रकृति ना घणा बधा एवा तत्वो छे जेम के सूर्य चंद्र तारा। बराबर, तो आ जे कुदरतना जे तत्वो छे ए कुदरते एमने बनाव्या छे तो ए आटला सुंदर छे। तो कविना मननी अंदर एवो प्रश्न थाय छे के एम के भगवान पोते केवा सुंदर हसे। बराबर, तो आपणे काव्यनी शरूआत करिए ए पहेला थोड़ो कवि परिचय मेळवी लईए। बराबर, तो कविनुं नाम छे धर्मेन्द्र मास्तर अथवा तो मधुर। बराबर, के जेमनो जन्म 12 जानुआरी 1926 में गुजरातना भरूच जिल्लानी अंदर थयो हतो। कवि श्री धर्मेन्द्र मास्तरे कुंजन रेवागान वगैरे जेवा काव्योनी पण रचना करेली छे। बराबर, अने एमनो मृत्यु 15 जुलाईना रोज थयो हतो। के आ सृष्टिनी अंदर सृष्टिनो सर्जनहार कोण छे? परमात्मा। परमात्मा एटले के भगवान छे। तो प्रभुए बनावेली आ दुनिया में जो दरेक वस्तु एम के एटली सुंदर होय तो कविना मननी अंदर प्रश्न थाय छे के भगवान पोते केवा सुंदर हशे। बराबर, आपणे काव्यनी समजूती मेळवी के सुंदर सुंदर सूरज सुंदर चांदो सुंदर सुंदर सरिताने सरोवर विभू हशे तो केवा सुंदर एवू थातू मुज मन। बराबर, के सुंदर सुंदर એટલે કે સૂરજ સુંદર સુંદર છે અને ચંદ્ર પણ સુંદર છે, વહેતી નદીઓ અને સરોવર પણ સુંદર છે। જો આ આટલું બધું સુંદર હોય તો એને બનાવનાર વિભુ એટલે કે ભગવાન ઈશ્વર પરમાત્મા પણ કેવા સુંદર હશે એવી કલ્પના પ્રભુના મનની સોરી કવિના મનની અંદર થાય છે। બરાબર, ઉષા સુંદર નિશા સુંદર સુંદર વન ઉપવન ગિરિવન। ઉષા એટલે જે પૂર્વના આકાશની અંદર સવારે આપણે જે સૂરજ ઉગતો જોઈએ છીએ એ, અને નિશા એટલે રાત્રિ, પછી વન એટલે જંગલ, ઉપવન એટલે બગીચો, ગિરિવર એટલે પર્વત, આ બધા વિદ્યાર્થી મિત્રો સમાનાર્થી શબ્દો છે। કે સવારે પૂર્વ આકાશમાં દેખાતો એમ કે સુંદર ખીલેલી ઉષા અને રાત્રિ પણ સુંદર છે, જંગલો બગીચા અને પર્વતો પણ સુંદર છે તો ભગવાન પોતે કેવા સુંદર હશે। માછલી સુંદર પંખી સુંદર સુંદર ધરતી શાંત સમીર વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં। એટલે કવિ કહે છે કે દરિયા સરોવર અને નદીઓ નદીમાં તરતી માછલી પણ સુંદર છે, આકાશમાં ઉડતા પંખીઓ પણ સુંદર છે। બરાબર, તો અને ધરતી સુંદર છે અને સમીર એટલે કે પવન પણ શાંત છે, તો એમ આ બધું જો સુંદર હોય તો તેને બનાવનાર વિભુ એટલે કે ભગવાન કેટલા સુંદર હશે। કવિતા સુંદર જીવન સુંદર સુંદર તારા આવ વિશાળ વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં। કવિતા સુંદર છે, આ બધી વસ્તુઓ કેવી છે? માનવે બનાવેલી છે। બરાબર, આની અંદર બે વસ્તુઓનો સમાવેશ થાય છે, એક કુદરતે બનાવેલી વસ્તુઓ અને બીજી માનવ સર્જિત વસ્તુઓ। બરાબર, કવિતાનું સર્જન કોણે કર્યું છે? માનવે। તો કવિતા સુંદર જીવન પણ સુંદર છે, આકાશમાં તારા પણ સુંદર છે, તો વિશાળ આકાશ એમ કે એને બના આ બધું જ જો સુંદર હોય તો ભગવાન પોતે કેવા સુંદર હશે। ભાષા સુંદર આશા સુંદર સુંદર હૈયું ને માનવ વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં। એટલે ભાષા સુંદર છે અને આશા સુંદર છે, માણસો સુંદર છે, તેમના હૈયા એટલે કે એમના દિલ પણ સુંદર છે, જો આ બધું સુંદર છે તો એને બનાવનાર વિભુ એટલે કે ભગવાન પોતે કેવા સુંદર હશે એવો પ્રશ્ન કવિના મનની અંદર થાય છે। બરાબર, તો આ કાવ્યની અંદર ઉદ
કુદરતે બનાવેલા સગળા તત્વો સૂર્ય ચંદ્ર માછલી તારા બરાબર ઘણી બધી એવી વસ્તુઓ કે જે આપણે જોઈ શકીએ છીએ અને આપણે પણ એનો અનુભવ કરી શકીએ છીએ કે આ આટલું બધું સુંદર છે તો ભગવાન પોતે કેવા સુંદર હશે બરાબર તો સરસ મજાના કાવ્યનો આપણે પરિચય મેળવ્યો આપણું આ કાવ્ય અહીંયા પૂર્ણ થયું નમસ્કાર।